મમતાજી મિત્રો, હું મમતા ગોસ્વામી. મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું સમોસા. કચોરીને પણ ભૂલાવી દે તેવો એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી નાસ્તો. નાસ્તો બનાવવા માટે મેં લીધો છે એક વાટકી ઘઉંનો લોટ. આ ઘઉંના લોટના બદલે તમે મેદાનો પણ લઈ શકો, પણ આપણે આ નાસ્તો હેલ્ધી બનાવવાનો છે એટલે મેં અત્યારે ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે. તો એક વાટકી ઘઉંનો લોટ આપણે લઈ લઈશું. નાસ્તાને થોડો ક્રિસ્પી કરવાનો છે તેના માટે મેં 3 ચમચી જેટલો આ સોજીનો લોટ લીધો છે તે આ લોટમાં લઈ લઈશું. સ્વાદ પ્રમાણે આપણે મીઠું લઈશું, તો આ 1/2 ચમચી જેટલું મેં મીઠું લીધું છે. હવે તેમાં મેં આ આખા લાલ મરચા સૂકા કૂટેલા છે તે લીધા છે. આને બદલે તમે સૂકું લાલ મરચું પણ લઈ શકો. હવે તેમાં આ લીલી કોથમીર લીધી છે તે લઈશું. આમાં આપણે મોણ માટે તેલ લઈશું 2 ચમચી જેટલું. આ રીતે આપણે મોણ લઈશું, બધું બરાબર મિક્સ કરી લઈશું. હવે આમાંથી આપણે લોટ બાંધશું. લોટને આપણે રોટલી કરતાં થોડોક કઠણ બાંધશું. બધું હાથથી આ રીતે મસળી અને મિક્સ કરી લઈશું. આ નાસ્તો બનાવીને આપણે બાળકોને ટિફિનમાં પણ આપી શકીએ અને આ બનાવીને આપણે લગભગ 10-15 દિવસ સુધી સ્ટોર પણ કરી શકીએ. આ રીતે બધું બરાબર મિક્સ કરી લીધું છે. હવે આને આપણે પાણીથી લોટ બાંધી લઈશું. આમાં થોડું થોડું પાણી એડ કરશું. આ નાસ્તો આપણે ઘરમાં જે રહેલી વસ્તુ છે તેમાંથી જ બનાવશું. અત્યારે આપણે ઘઉંનો લોટ લીધો છે, તમે ઘઉંના બદલે મેદાનો પણ લઈ શકો. આ રીતે આપણે લોટ બાંધી લઈશું. આપણો આ રીતનો આ લોટ બંધાઈ ગયો છે. હવે આ લોટ આપણો આ રીતનો બહુ કાઠો આપણે નથી બાંધવાનો અને બહુ ઢીલો પણ નહીં. આ રીતનો લોટ બાંધી દઈશું. હવે તેને આપણે ઢાંકીને સાઈડમાં મૂકશું અને આગળની તૈયારી કરીશું. મેં આ બાફેલા 3 બટાકા લીધા છે. આ બટાકાને આપણે છીણી લઈશું, કારણ કે આપણે બાફીને લીધા છે પણ અંદર કોઈ ટુકડો ન રહી જાય એટલે આપણે આ રીતે તેનો એકદમ છીણીને માવો બનાવી લઈશું. તો આ રીતે કરવાથી અંદર કોઈ ટુકડો ના રહે એટલે આ રીતે આપણે કરી લઈશું. બટાકાને આપણે આ રીતે મેશ કરી લીધા છે. હવે તેમાં આપણે 1 લીલું મરચું સમારીને લીધું છે ઝીણું, તે અંદર લઈ લઈશું. તેમાં આપણે 1 ચમચી ધાણા જીરું લઈશું. મેં 1 ચમચી જેટલો આ ચાટ મસાલો લીધો છે તે અંદર લઈ લઈશું. તમે આમચૂર પાવડર પણ લઈ શકો. 1/2 ચમચી ગરમ મસાલો લીધો છે તે લઈશું. હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈશું 1/2 ચમચી અને તેમાં આપણે થોડાક લીલા ધાણા લઈશું. બધું બરાબર મિક્સ કરી લઈશું. આની અંદર તમે લીંબુનો રસ પણ લઈ શકો. આ રીતે મિક્સ કરીને આપણે આની અંદર 1/2 લીંબુનો રસ પણ લઈશું. આપણો આ મસાલો એકદમ ટેસ્ટી બનશે. આ રીતે બધું બરાબર મિક્સ કરી લઈશું. આપણો આ બટાકાનો માવો બનાવ્યો છે તે મસાલા સાથે એકદમ બરાબર મિક્સ થઈ ગયો છે. તો હવે તેને આપણે સાઈડમાં મૂકશું. મેં 3-4 ચમચી જેટલો આ ઘઉંનો લોટ લીધો છે. હવે આ લોટની અંદર આપણે થોડું મીઠું લઈશું આ લોટના જેટલું સ્વાદ પ્રમાણે. તેમાં આપણે થોડાક આ ચીલી ફ્લેક્સ લઈ લઈશું, કૂટેલા મરચા, અને તેમાં આપણે થોડીક કોથમીર લઈ લઈશું. આ લોટ આપણે જે બાંધ્યો તેમાંથી પહેલાં આપણે 1/2 વાટકી જેટલો લોટ આપણે લઈ પણ શકીએ. તો આ રીતે આપણે બરાબર બધું મિક્સ કરી લઈશું અને તેને પાણી રેડી અને એક પાતળી પેસ્ટ બનાવશું. આપણે પહેલેથી આ રીતે લોટ અંદરથી કાઢી લઈશું તો આ રીતે ફરી બનાવવાની જરૂર નહીં પડે.
આ રીતે આપણે પેસ્ટ બનાવશું પાતળી. આપણે આ પેસ્ટ બની ગઈ છે આ રીતે. બધું બરાબર આ રીતે મિક્સ કરીએ અને હવે તેને સાઈડમાં મૂકશું. આપણે હવે આ બાંધેલા લોટને લઈ લઈશું. હવે આ લોટમાંથી આપણે બે ભાગ કરીશું અને આ મોટો એક લુઓ બનાવી લઈશું. આ રીતનો મોટો લુઓ બનાવશું. હવે આ લુઆમાંથી આપણે એક રોટલી વણવાની છે મોટી. તો આપણે આ રીતની મોટી થાળી લઈ લઈશું અને તેને ઊંધી કરી અને તેના ઉપર આપણે મોટી રોટલી વણશું. આ રીતે આપણે મોટી રોટલી વણશું. જો આપણી રોટલી નીચે ચોટે તો આપણે થોડો કોરો લોટ પણ લઈશું નીચે. આ રીતે વણશું. આપણે આ રીતે આ મોટી રોટલી વણી લીધી છે. આ રોટલી આપણે ભાખરી કરતાં થોડીક પાતળી રાખશું. આ રીતની વણી લીધી છે. હવે આપણે જે બટાકાને મસાલા સાથે તૈયાર કરીને રાખ્યો છે તેને લઈ લઈશું અને તેને આ રીતે ઉપર ફેલાવશું. પહેલાં આપણે આ રીતે મૂકી દઈશું. હવે તેને આપણે ઉપર આ રીતે ચમચીની મદદથી બધી જ બાજુ પાથરી લઈશું. આ રીતે આપણો આ મસાલો એકદમ ટેસ્ટી લાગશે. આપણે મસાલા જે ચટપટા ચાટ મસાલો ને બધું લીધું છે તેનાથી આપણો મસાલો એકદમ ટેસ્ટી બનશે અને આપણો નાસ્તો પણ એકદમ ક્રિસ્પી બનશે. તો આ રીતે આપણે બધું જ ફેલાવી લઈશું બધી બાજુથી એક સરખું. હવે આની ઉપર આપણે બાળકોને ટોમેટો કેચઅપ વધારે પસંદ હોય છે તો આપણે ટામેટો કેચઅપ અથવા કોથમીરની ચટણી કે સોસ પણ આપણે લઈ શકીએ. આ રીતે પહેલાં બધું જ પાથરી લઈશું. તો આ નાસ્તાને હવે સારો એવો ટેસ્ટ આપવા માટે મેં આ ટામેટો કેચઅપ લીધો છે તે આપણે ઉપર જ લઈ લઈશું. આ રીતે ઉપર લઈ અને પાથરી લઈશું. સાથે મેં આ ગ્રીન ચીલી સોસ લીધો છે. તમે કોથમીરની લીલી ચટણી પણ લઈ શકો તે ઉપર લઈ લઈશું. હવે આ બધું બરાબર આ રીતે પાથરી લઈશું. આપણે આ સોસ ઉપર પાથરી લીધો છે. હવે આનો આપણે એક રોલ બનાવશું. તો આ રીતે આપણે ગોળ ગોળ કરી અને આ રીતનો રોલ કરી લઈશું. આ રીતે આપણે થોડો ટાઈટ રાખશું. તો આ રીતનો આપણો આ રોલ થઈ ગયો છે. આ રીતે દબાવીને એક સરખું કરી લઈશું. હવે આપણે આમાંથી અલગ અલગ પીસ કરીશું. આ બંને બાજુથી આપણે કાઢી લઈશું. આ રીતે આપણે કાપશું. આ રીતે થોડાક પાતળા રાખશું. આ રીતે કટ કરી અને તેમાંથી વચ્ચેથી આ રીતે લઈ અને પ્રેસ કરશું. આ રીતે એક ટિક્કી જેવું બનાવી લઈશું. આ રીતે આપણી ટિક્કી બની જશે. તેને આ રીતે સાઈડમાં મૂકશું. આ રીતે બીજો ભાગ લઈ લઈશું. તેને પણ આ રીતે આપણે આંગળીની મદદથી દબાવી લઈશું એટલે આપણો આ રીતનો નાસ્તો તૈયાર થશે. તો આ રીતે આપણે બધો જ નાસ્તો બનાવી લઈશું. આપણે નાસ્તાને આ રીતે આ શેપ આપી દીધો છે. હવે આપણે જે લોટની પેસ્ટ બનાવીને રાખી છે તેમાં થોડી હળદર લઈશું એટલે નાસ્તાનો કલર એકદમ સરસ આવે. તો આપણે આ રીતે થોડી જ હળદર લઈશું. બધું બરાબર મિક્સ કરી લઈશું. હવે ગેસ ચાલુ કરી આપણે કડાઈમાં તેલને ગરમ મૂકવાનું છે.
હવે આ કડાઈમાં આપણે તેલ ગરમ કરવા મૂક્યું છે, આપણે તેલ વધારે નથી લેવાનું. હવે આપણે જે આ પેસ્ટ બનાવીને રાખી છે તેમાં આ નાસ્તાને આ રીતે અંદર લઈ અને પછી આપણે આ તેલમાં લઈશું. તો આ રીતે આપણે તેલમાં લઈશું, ગેસને આપણે ધીમો રાખશું અને બધા નાસ્તાને આ રીતે પેસ્ટમાં લઈ અને અંદર તેલમાં લઈશું. આ રીતે અંદર મૂકશું. આ રીતે આપણે બધો નાસ્તો કરી લઈશું. હવે આપણે આને એક સાઈડથી તળવા દઈશું અને પછી બીજી સાઈડ પલટી લઈશું. આપણે આ એક બાજુથી થોડો નાસ્તો ક્રિસ્પી થઈ ગયો છે નીચેથી, હવે તેને આપણે પલટાવી લઈશું. આ રીતે તો બીજી બાજુથી પણ ક્રિસ્પી કરી લઈશું. તો આપણો આ નાસ્તો સરળતાથી આ રીતે થઈ જાય છે. હવે તેના પણ આ રીતે ધીમા ગેસે તળી લઈશું. આપણો આ નાસ્તો ટેસ્ટી અને ક્રિસ્પી થશે. આ નાસ્તો બનાવીને આપણે બાળકોને નાસ્તામાં પણ આપી શકીશું. આપણો આ નાસ્તો તળાઈને ક્રિસ્પી થઈ ગયો છે, હવે તેને તેલમાંથી આપણે આ રીતે બહાર કાઢી લઈશું અને આપણે બનાવેલો બીજો નાસ્તો છે તેને પણ આ રીતે ફ્રાય કરી લઈશું. તો આ રીતે આપણે નાસ્તાને બહાર કાઢી લઈશું. તૈયાર છે આપણો ઘઉંના લોટમાંથી બનાવેલો એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી એવો નાસ્તો. આ નાસ્તો તમે એકવાર ઘરે ચોક્કસથી ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી લાગશે, વારંવાર બનાવવાનું મન થશે. તો આ નાસ્તો આપણો આ ટોમેટા કેચઅપ સાથે એકદમ સરસ લાગે છે. તો મારી આ નાસ્તો બનાવવાની રીત તમને સારી લાગી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો.